સરકારના આઉટલુક રહેવો છે અને કેવી રણનીતિ આપ રાખી શકો છો તેના વિશે વધુ ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ રહ્યા છે પ્રભુદાસ લેદરના હિતેશ શેઠ અને તરણેતર ફાઇનાન્શિયલ સર્વિસીસ ના મિલન શાહ આપ બંનેનું સ્વાગત છે સીએનબીસી બજારમાં હિતેશજી આપનાથી શરૂઆત કરીએ જે પ્રકારનો ટ્રેન્ડ અત્યારે આપણે અહીંયા દેખાઈ રહ્યો છે મિડ કેપ કાઉન્ટર્સ ઉપર શું આઉટલુક બની રહ્યો છે આપનો અત્યારે કેટલા સ્ટોક્સની અંદર આપણે જે મુમેન્ટમ અહીંયા જોઈ રહ્યા છે એમાં અત્યારે કોન્શિયસ ટ્રેડ કરવા માટેની સલાહ કરી છેલ્લા થોડા દિવસથી સારું રનઅપ થઈ ગયું છે સારા એવા ભાવ વધી ગયા છે તો મને એમ લાગે છે કે આવા સ્ટોક્સમાં થોડુંક પ્રોફિટ બુકિંગ પાર્શિયલ પ્રોફિટ બુકિંગ કરવું હિતાવહ રહેશે એવું લાગે છે જેમાં હવે નવેસરથી મોમેન્ટમ આવી રહ્યું છે તો એમાં સ્વિચ ઓવર કરવું જોઈએ એવું લાગી રહ્યું છે એટલે હવે રોટેશન્સમાં જે બજારની જે એક પદ્ધતિ બની ગઈ છે ખરીદ બની ગઈ છે કે રોટેશન્સમાં બધા સ્ટોક્સ ચાલે છે તો એ કાયમ રહેશે એવું લાગે છે હમણાં એટલીસ્ટ ઇમિજિયેટ ટર્મમાં અને એવું લાગે છે કે ઉછાળામાં સારું એવું વધી જવાથી ત્યાં પ્રોફિટ બુકિંગ આવે છે અને એમાં એની સામે રોકાણ નવેસરથી બીજા સ્ટોક્સમાં કરવામાં આવે છે એટલે આ રીતનું રોટેશન્સ મુવમેન્ટ ચાલ્યા કરશે એવું લાગી રહ્યું છે અને ઇન્ડેક્સ જે ઇન્ડેક્સનો સવાલ છે તો એ એક રેન્જમાં મુવમેન્ટમાં રહેશે એવું લાગે છે નીચેમાં આઠ હજારનો એક સારો સપોર્ટ જોઈ રહ્યા છીએ પંચ્યાસી આ બસો પચીસ સુધીનું એક રેઝિસ્ટન્સ જોઈ રહ્યા છે તો એ આ એક દાયરામાં નિફ્ટીનું મૂવમેન્ટ રહેશે અને જયારે વિટકેપ સ્ટોક્સમાં રોટેશન્સમાં ચાલશે એવું લાગી રહ્યું છે ઓકે મિડકેપ સ્ટોકમાં એક રોટેશન દેખાઈ શકે તેમ છે મિલન શાહ પણ આપણી સાથે જોડાયેલા છે મિલનજી અત્યારે ખાસ કરીને આઈટી કાઉન્ટર અત્યારે મિડકેપના જોઈએ તો એમાં અત્યારે આપણને એક સેલિંગ પ્રેશર દેખાઈ રહ્યું છે આરસ સોફ્ટવેરનું કાઉન્ટર જોઈએ પોલારીસ જોઈએ હેક્ઝા વેરની અંદર પણ જોઈએ તો એમાં બધાની અંદર આપણને અત્યારે ક્યાં ડાઉનસ્ટ્રીક અહીંયા આપણને ડેવલપ થતી દેખાઈ રહી છે કેપીઆઈટી ટેક થોડું એક ફ્લેટ ટુ પોઝિટિવ સાઇડ છે પરંતુ એ સિવાય મેજર કાઉન્ટર્સની અંદર આપણે આ જોઈએ તો એમાં આપણને એક ડાઉન સાઇડ દેખાઈ રહી છે શું આઉટલુક બની રહ્યો છે અત્યારે મિડકેપ આઈટી કાઉન્ટર ઉપર કોઈ સ્ટોક પસંદ આવે લાસ્ટ વીક આપણે જોઈએ તો જે મિડકેપ આઈટી બધા સારા પોઝિટિવ હતા એમાં સારી મુવમેન્ટ્સ હતી ડોલર બી મજબૂત થવાના કારણે એના વધારે જોર મળ્યું હતું પણ મિડકેપમાં ઇતિહાસભિકો સાહેબ સંપૂર્ણ સમજ છો કે અત્યારે જે ટ્રેડર્સ જે ઇન્વેસ્ટર્સ છે શોર્ટ ટર્મ વિચારે છે લોંગ ટર્મ વિચારતા નથી અને જ્યારે જ્યારે એમાં સારો પ્રોફિટ થાય છે એટલે એમાંથી બહાર આવીને બીજા કાઉન્ટર તરફ ગતિ કરે છે આ સિલસિલો કેટલા છેલ્લા ત્રણેક મહિનાથી ચાલુ છે એ જોવા મળી રહ્યું છે તો મારી દ્રષ્ટિએ ઇન્વેસ્ટરોએ શોર્ટ ટર્મ નજારીઓ છોડીને લોંગ ટર્મનો વિચાર કરવો જોઈએ ત્રણથી પાંચ વર્ષની ગણતરી જો રોકાણ કરવામાં આવશે તો ખૂબ સારા રિટર્ન્સ મળશે અનબિલિવેબલ રિટર્ન મળશે એવું અત્યારે લાગી રહ્યું છે જરૂર છે ખાલી સારા સ્ટોક સિલેક્શન કરવાનું ઓકે સારા સ્ટોકનું સિલેક્શન કરવા માટેની સલાહ અત્યારે આપણા બંને નિષ્ણાંત આપી રહ્યા છે ત્યારે આજ મુદ્દા ઉપર જો વાત કરીએ તો આજના દિવસમાં ખાસ કરીને હિતેશજી જે કે ટાયરનો કાઉન્ટર આપણે જોઈએ એક સારું એવું રન આ કાઉન્ટરમાં ડેવલપ થતું દેખાઈ રહ્યું છે છેલ્લા એક બે ટ્રેડિંગ સેશનમાં જોયું એટલે કે ગુરુવાર અને શુક્રવારના ટ્રેડિંગ સેશનમાં આપણે થોડું અહીંયા પ્રેશર દેખાયું હતું પ્રોફિટ બુકિંગ દેખાયું તો આજે ફરી પાછું સવા પાંચ ટકાની મજબૂતી સાથે ટ્રેડ દેખાઈ રહ્યો છે શું કહેશો જે કે ટાયરમાં પોઝિશન બનાવવી જોઈએ મારા ખાલથી જો જેણે પેલા લીધેલા હોય એમણે થોડુંક પાર્શિયલ પ્રોફિટ બુકિંગ કરવું જોઈએ પાંચસો પચીસ ત્રીસ ની આસપાસમાં ધીમે ધીમે નહીં રાહ જોવી જોઈએ મારા ખ્યાલ થી સાડા ચારસો ચારસો સાહીઠ ની આસપાસ જે લેવલ છે સારો સપોર્ટ છે એમ સમજી અને નીચેના ભાવમાં જ્યાં ઘટાડો આવે ત્યાં લઈને રોકાણ કરવું જોઈએ પણ અત્યારે આ ચાલુ ભાવમાં મારે ખ્યાલથી નફો બુક કરવો વધારે સારું રહેશે એવું લાગી રહ્યું છે ઓકે ચાલુ ભાવ ઉપર અત્યારે અહીંયા નફો બુક કરવા માટેની સલાહ મળી રહી છે અત્યારે ચાલુ ભાવ ઉપર નવી પોઝિશન બનાવવા માટેની સલાહ નથી મળી રહી ગુજરાત સ્પેસિફિક કંપનીની જો વાત કરીએ મિલનજી તો જીએસએફસીનું કાઉન્ટર આપણે જોઈએ તો એક ઘણા સારા વોલ રનમાં દેખાઈ રહ્યો છે વોલ્યુમ પણ એટલા બધા સારા આપણને અહીંયા ડેવલપ થતા દેખાઈ રહ્યા છે એવરેજ વોલ્યુમ કરતાં ઘણા સારા વોલ્યુમ સાથે ટ્રેડ છે બીજું જ એવું કાઉન્ટર જોઈએ આપણે જીએસસી ગુજરાત એવી કેમિકલનું તો આમાં પણ આપણને એ જ પ્રકારનો ટ્રેન્ડ દેખાઈ રહ્યો છે એક સારા વોલ્યુમ સાથે બંને કાઉન્ટર એક છે બાઈંગ ટ્રેન્ડમાં દેખાઈ રહ્યા છે શું કહેશો ફેન્સી નવી શરૂ થઈ છે આમાં કઈ મિડ મિડકેપ સેટ જીએસએફસી હતું અને અત્યારે ખૂબ સારો બેનિફિટ પણ એમાં થઈ રહ્યો છે હજી પણ એમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકાય દરેક ઘટાડા ઉપર ઇન્વેસ્ટમેન્ટ કરી શકાય જે વરસાદ પાછળથી ખૂબ સારો વરસાદ પડ્યો છે એનો શિયાળુ પાકમાં ખૂબ આપણને સારો ફાયદો ખાતર કંપનીઓને થવાનો છે એમાં ગુજરાત બેઝ ખાતર કંપનીને ખૂબ સારો ફાયદો થશે જીએસએફસીની નવી યોજનાઓ પણ સારી એવી છે જેનો બેનિફિટ પણ આગામી બે ત્રણ વર્ષમાં મળશે તો મારી દ્રષ્ટિએ અને ગુજરાત હેવી કેમિકલ જે પ્રોફિટ બે વર્ષ પહેલાં ખૂબ ઘટી ગયા હતા એ હવે ટર્ન રાઉન્ડ ધીમે ધીમે બહાર આવી રહ્યું છે અને પ્રોફિટ માર્જિન પણ આ વર્ષે સુધર્યા છે સેલ પણ સુધર્યું છે નવી પ્રોડક્ટો પણ હોમ હોમ ડેકોનીને નવી પ્રોડક્ટ પણ લાવી રહ્યા છે ફોરેનમાં પણ કામકાજ એનું ચાલુ થઈ રહ્યું છે આ બધું જોતા બંને કંપનીઓમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું ખૂબ એડવાઇઝેબલ છે અને ચોક્કસ વેઇટ કરી શકાય ઓકે અત્યારે રોકાણ કરવું એક સારું દેખાઈ રહ્યું છે આ બંને કાઉન્ટરમાં અને જેમની પાસે છે તેઓ પણ હજુ આ લેવલ ઉપર હોલ્ડ કરી રાખે તેવી સલાહ મિલનજી તરફથી મળી રહી છે સાથે જ એગ્રીકલ્ચર સેગમેન્ટની અંદરની વાત કરી છે વરસાદ એક સારો થઈ ચૂક્યો છે અને વરસાદની જે અત્યાર સુધી ચિંતાઓ હતી ત્યાં અહીંયા આપણને દૂર થતી દેખાઈ રહેશે તો જે રીતના એગ્રીકલ્ચરમાં આપણે થોડું એક મજબૂતી જોઈશું તો સાથે જ આપણે લોજિસ્ટિક સેક્ટરમાં પણ એક મજબૂતી દેખાય તેવી સંભાવનાઓ છે અહીંયા હિતેશી આપનો શું મત બની રહ્યો છે અત્યારે મિડકેપના જે લોજિસ્ટિક કાઉન્ટર છે ત્યાં પોઝિશન બનાવી કેટલી ફાયદાકારક રહેશે આ આ ધારણા ઉપર કે આગળ સારું રોકાણ છે એમાં સારો એવો રનઅપ થઈ ચુક્યો છે છતાં પણ મને એમ લાગે છે કે આગળ જતા હજી પણ સારા ભાવ થવાની શક્યતા છે તો ગતિ એક મને એક સ્ટોક તમારે લોજિસ્ટિક્સની અંદર સારો લાગે છે કે મને લાગે છે કે બસો ને પંદર સુધી જવાની હમણાં નજીકના ભવિષ્યમાં શક્યતા જોઈ રહ્યો છું અને એની સામે એકસો ને બોતેર પંચોતેર ની આસપાસ હું એક સારો સપોર્ટ જોઈ રહ્યો છું તમારે ખાતે દરેક ઘટાડે આમાં રોકાણ કરી શકાય એવું લાગી રહ્યું છે અને જયારે ગેટવે ગેટવે ડિસ્ટ્રિક્ટ પાર્ક છે એમાં મને એવું લાગે છે કે બસો એસી સુધી જવાની શક્યતા છે આગળ જતા પણ હમણાં હાલ થોડુંક કરેક્શન ચાલી રહ્યું છે તો એનો એક સપોર્ટ બસો ને પચીસ રૂપિયાનો સમજી રાખવો જોઈએ અને એની આસપાસમાં આવે ત્યારે નવેસરથી રોકાણ કરી શકાય ઓકે અત્યારે લોજિસ્ટિક કાઉન્ટરમાં અત્યારે ગતિ અને ગેટવે ડિસ્ટ્રિક્ટ પાર્કની પસંદ આવી રહ્યા છે તેમાં એક ટાર્ગેટ આ કાઉન્ટરની અંદર દેખાઈ શકે તો એ સંભાવના અહીંયા દેખાઈ રહી છે સાથે બીજા કેટલાક મિડકેપ કાઉન્ટર્સમાં આપણે નજર કરીએ કે જ્યાં આજે પ્રેશર દેખાઈ રહ્યું છે તો એમાં આપણને સેસા સ્ટરલાઇટનું કાઉન્ટર એક દેખાઈ રહ્યું છે અબાન ઓપ્શોરનું કાઉન્ટર દેખાઈ રહ્યું છે એમટેક ઓટો આ જેવા કાઉન્ટર છે કે જ્યાં આપણને પ્રેશર દેખાઈ રહ્યું છે સ્પેસિફિક જો વાત કરીએ તો અબાન ઓપ્શોરનો કાઉન્ટર વિશે મિલન જે આપણો શું આઉટલુક બને છે આ કાઉન્ટરની અંદર અત્યારે પોઝિશન બનાવી શકાય ઘટાડો આપણે ગત સપ્તાહથી જોઈ રહ્યા છીએ તો એક મોનોપોલાઇઝ બિઝનેસ જેવું છે કોમ્પિટિશન માર્કેટ એ સેગમેન્ટમાં છે પણ ખૂબ ઓછી છે જ્યારે થોડા વર્ષો પહેલાં જે એક્સિડેન્ટલના કારણે કંપનીની અસર ખૂબ પડી હતી સેલ્સ ઉપર અને એમાંથી કંપની ધીમે ધીમે બહાર આવી ગઈ છે જૂના બધા લોસ રિકવર થઈ ગયા છે ઇન્સ્યોરન્સ ક્લેમ પણ ખૂબ સારા મળ્યા છે કંપનીની કામગીરીમાં હવે નજર નાખીએ તો સુધારા ઉપર છે અને દરેક ક્વાર્ટર્સમાં રિઝલ્ટો પણ સારા આવી રહ્યા છે તો લોંગ ટર્મ બેઝ ઉપર કોઈ ઇન્વેસ્ટર રોકાણ કરવા માગતું હોય તો કાઉન્ટર ખૂબ સારું છે ઘટાડા ઉપર રોકાણ કરી શકાય ઘટાડાનો લાભ રોકાણ માટે લેવો જોઈએ ટાટા એલેક્સી જેમાં એક સારું બ્રેકઆઉટ આવ્યો છે અને સારા વોલ્યુમ સાથે છેલ્લા બે ત્રણ દિવસથી ભાવ વધી રહ્યા છે ને એક સારો સ્ટોક છે ટાટા ગ્રુપનો અને મને એમ લાગે છે કે આગળ જતા એમાં સાતસો ને રૂપિયા સુધી જવાની શક્યતા છે જે મને લાગે છે કે સાત થી દસ દિવસની અંદરમાં આવી જાય જેની સામે સ્ટોપલોસ રાખવો જોઈએ છસો પાંચ છસો પચાસ રૂપિયાનો એટલે આ એક સ્ટોક છે અને બીજો સ્ટોક છે સ્ટરલાઇટ ટેકનોલોજી જેમાં આજે નવેસરથી એક શરૂઆત થઈ એવું લાગી રહ્યું છે સારું વોલ્યુમ જનરેટ થયું છે એટલે એનો પાસઠ રૂપિયાનો એક સ્ટોપલોસ રાખી અને આગળ જતા અઠોતેર રૂપિયાનો સેવન્ટી એટ રૂપીઝનો એનું ટાર્ગેટ રાખી અને સાત થી દસ દિવસ માટે આમાં રોકાણ કરી શકાય ઓકે અત્યારે બે કાઉન્ટર હિતેશજી પસંદ આવી રહ્યા છે સ્ટરલાઇટ ટેકનું કાઉન્ટર છે સાત થી દસ દિવસ માટે ટાર્ગેટ એમાં સેવન્ટી એઇટ જોઈ રહ્યા છે સ્ટોપલો એક પાસઠ રૂપિયા રાખીને ખરીદી કરવા માટેની સલાહ મળી રહી છે રિસ્ક દ્રશ્યો જોઈએ ઘણો સારો દેખાઈ રહ્યો છે અત્યારે સિક્સટી એટ સિક્સટી નાઇનની આસપાસ આ કાઉન્ટર ટ્રેડ કરી રહ્યો છે સિક્સટી ફાઈવ ના સ્ટોપલો સાથે તેમાં અઠ્યોતેર રૂપિયાના ટાર્ગેટ માટે એક પોઝિશન બનાવવાની સલાહ મળી રહી છે બીજું કાઉન્ટર ટાટા એલેક્સીનું મળી રહ્યું છે છસો પચાસના સ્ટોપલો સાથે સાતસો ટાર્ગેટ ટાર્ગેટના એક કોલ મળી રહ્યા છે અને સાતથી દસ દિવસનો એક ટાઈમ ડ્યુરેશન આમાં પણ આપણને એટલું જ મળી રહ્યું છે સાથે કરંટ માર્કેટ પ્રાઇસ આપણે જોઈએ તો 687 સત્યાશી ઉપર ચાલી રહી છે 650 ના પચાસના સ્ટોપલો છે એટલે કે બંને સાઇડ એક સારા અપસાઇડ સાઇડ ટ્રેન્ડ દેખાય છે રિસ્ક ની દ્રષ્ટિએ પણ જોઈએ ત્યારે હિતેશજી આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાયા અને સમગ્ર ચર્ચા કરી એ બદલ અને આપણી સાથે હવે જોડાયેલા રહેશે ફાઇનાન્શિયલ સર્વિસીસના મિલન શાહ તેમની સાથે જાણીશું તેમની પસંદના સ્ટોક વિશે પરંતુ સમય થયો છે એક બ્રેકનો